નવરાત્રી. આ નવલા નોરતા આવે ત્યારે માં દુર્ગા, મા અંબા, મા આદ્યશક્તિ, જગતજનની જગદંબાનું આપણે પૂજન અર્ચન કરીએ. આસોના નવલા નોરતાની રાહ આપણે આખું વર્ષ જોતા હોય કે ક્યારે માતાજીના નોરતા આવે, ક્યારે આપણે રાહડે રમવા જાય, ગરબે ઘૂમવા જાય, એ થનગનાટ આપણા મનમાં હોય. અને જ્યારે આસોની નવરાત્રી આવે, પગે તે થનગનાટ કરતા હોય કે આજે અમે રાહડા રમશું. રાહડે રમવા માટે રંગબેરંગી કુર્તા, ચણિયા ચોળી ઈ તે મલકાતા હોય. ફોટામાં જ્યારે ઈ આવે ત્યારે એને હરખ થાય કે આજે આસોના નવલા નોરતામાં અમે બહાર નીકળા. તો આ નવરાત્રી નવ દિવસની ક્યારે પૂરી થઈ જાય છે મને તમને ખબર નથી રહેતી. કારણ કે ખરેખર જો જોવા જઈએ તો નવલા નોરતા એ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે, જ્યાં માતાજીનું કંઈક સત છે. અને એ માતાજી જ્યારે આપણી ઉપર મહેર કરે ને, ત્યારે આપણને દરેક જન્મના પાપ મટી જાય, આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે. તો એ માતાજીને આપણે જ્યારે પૂજીએ, જ્યારે આપણે એને વંદન કરીએ, જ્યારે આપણે એના ચરણોમાં અરજ કરીએ કે હે માં, હે જગત જનની, તું અમને હાજા નરવા, તારી મહેર અમારી ઉપર લાગજે માં, અમે તને માં આહવાન કરીએ છીએ, માં અમે તને અરજ કરીએ છીએ, તને કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ. તો હવે આ નવલા નોરતા પાછા આવશે એક વર્ષ પછી, અને એવા એ પાછા મોજ કરશું, મજા કરશું. નવલા નોરતા 2025ના આપણે વધામણા અત્યારથી જ કરવા માંડીએ. હે માં, અમે તને આખું વરો અને જ્યાં સુધી શ્વાસ હાલે છે ત્યાં સુધી એવી જ ભાવથી, એ જ સાચા મનથી તને પૂછું માં. ખમા માડી ખમા.